नमस्कार विद्यार्थी मित्रों, धोरण आठ एनु चेप्टर नंबर नौ जे छे एना विषेनी आपणे चर्चा करीए छीए। तेमां आपणे 1857 नो जे विप्लव जे छे एना आपणे पूर्वधारणा अथवा तो केवी रीतना विप्लव थयो अने एना जे स्वातंत्र संग्रामीओ जे छे एवा अलग अलग व्यक्ति एना विषे आपणे चर्चा करी, जेवा के मंगल पांडे, नाना साहेब पेशवा, पछी तो के कुंवरसिंह, तो आ बधा विषे चर्चा करी। हवे आपणे एम कहीए के गुजरात जे छे ए पण भारतनो हिस्सो छे, तो शुं गुजरातमां पण आ जे 1857 जे छे એ સંગ્રામની કોઈ અસર જોવા મળી હશે કે નહીં, તો એના વિશે જો આપણે ચર્ચા કરીએ તો ગુજરાત જે છે એમાં સંગ્રામ છે એનો પ્રારંભ આપણે અગાઉ ચર્ચા કરી હતી કે 10મી મે જે છે ત્યારથી સ્વાતંત્ર્ય સંગ્રામની શરૂઆત થઈ હતી, તો ગુજરાતનો સંગ્રામ જે છે એનો આરંભ જે છે એ 7મી લશ્કરી ટુકડીએ જૂન 1857માં શરૂઆત કરી હતી। એટલે કે જૂનમાં આપણે વાત કરીએ તો જૂનમાં ગુજરાત સુધી પણ પહોંચી ગયું હતું, ધીમે ધીમે કરતા આખો દેશ વ્યાપી જે આ સંગ્રામ જે છે એ ખેલાવા લાગ્યો હતો, પરંતુ તેને તરત જ દબાવી દેવામાં આવ્યો હતો। એટલે કે શરૂઆત જે છે એ અમદાવાદમાં વિરોધ કરીને કરી, પણ અંગ્રેજી સૈનિકો જે છે એના દ્વારા તરત જ તેને દબાવી દેવામાં આવ્યો। ત્યારબાદ પંચમહાલના દાહોદ, ઝાલોદ અને ગોધરામાં જુલાઈ મહિનામાં સંગ્રામ જે છે એ સંગ્રામના બનાવો બન્યા હતા। એટલે આપણે વાત કરી કે હવે ધીમે ધીમે કરતા ત્યારે તો એવો કોઈ ઝડપથી સંદેશા વ્યવહાર તથા ઝડપથી કોઈ આપણે એમ કહી શકીએ કે અત્યારના જે વોટ્સઅપમાં તરત મેસેજ ફરવા માંડે, કોઈ એક જગ્યાએ દંગો થયો હોય તો સાથે સાથે આખા દેશમાં દંગા થઈ જાય એવું હવે થાય છે, પણ એ સમયે તો કોઈ એવી રીતના મેસેજ પહોંચાડવા માટે કાંઈ એવી વસ્તુ હતી નહીં। તો ધીમે ધીમે કરતા જે મૌલવીઓ છે અથવા તો જે પૂજારીઓ કે જે આપણે એમ કહી શકીએ કે ભજન મંડળી કરતા હોય એવા બધા વ્યક્તિઓ અલગ અલગ ગામે જઈ અને એનો સંદેશો છે એ પહોંચાડતા હતા, અને ધીમે ધીમે કરતા આપણે ગુજરાતમાં પણ એની ભણક જે છે એ પડવા લાગી હતી। સૈનિકોએ લોકોની મદદ વડે સરકારી કચેરીઓ કબજે કરી, એટલે કે સરકારી કચેરીઓ આપણે કેવી રીતના જોવાનું છે કે અંગ્રેજી સૈનિકો જે છે એ જે જગ્યાએ કામ કરતા હોય એને સરકારી કચેરીઓ તરીકે જાહેર કરેલું છે એને કબજે કરી, પરંતુ છેવટે સરકારી દળોએ તેમને હરાવ્યા। આમ તો શરૂઆત જે છે એ શરૂઆત આપણે એમ કહી શકીએ કે બહુ જ ખરાબ ગુજરાતમાં થઈ હતી, બધી જગ્યાએ અંગ્રેજો જે છે એ ડામી દેવાનો પ્રયત્ન કરતા હતા। પંચમહાલના નાયકડા લોકોના સંગ્રામ લગભગ એક વર્ષ સુધી ચાલુ રહ્યો હતો। 1857નો સંગ્રામ જે છે ખૂબ જ મોટા પાયે હતો અને આપણે એમ કહી શકીએ કે આશરે 1-1.5 વર્ષ સુધી આ સંગ્રામ ચાલેલો હતો। હવે આપણે ગુજરાતના મુખ્ય મુખ્ય અમુક લોકો જે છે એની આપણે ચર્ચા કરવાના છે, જે રીતના આપણે ભારતના પણ મુખ્ય મુખ્ય લોકો જે છે એના વિશે ચર્ચા કરી, એ રીતના આપણે યાદ કરવાના છે ગડબડદાસ મુખીને। મુખી ગડબડદાસ જે છે એ પટેલ કોળી ખેડા જિલ્લાના ખેડા જિલ્લામાં આણંદના મુખી ગડબડદાસ જે છે એ પટેલ કોળી, નાયકડા વગેરે જાતિ જે છે એ લોકોને એવા લોકો જે છે એવા 2000 લોકોને ભેગા કર્યા। એની આગેવાની કોણે લીધી હતી? તો કે મુખી ગડબડદાસે અને કરી, અને ખાનપુરના ઠાકોર જીવાભાઈના સાથેથી સંગ્રામ જે છે એની શરૂઆત કરેલી હતી। એટલે કે ખેડા જિલ્લામાં આપણે એમ કહી શકીએ કે મુખ્ય શરૂઆત, જે આપણે એમ કહી શકીએ યોગ્ય વિરોધ સાથેની શરૂઆત, કે એ ત્યારે આશરે કેટલા? તો કે 2000 લોકો જે છે એ પણ એકઠા થઈ ગયા હતા અને તેને સંગ્રામ જે છે એની શરૂઆત કરી હતી। તેમને અંગ્રેજોનો સામનો કરવા માટે માલાજી જોશી અને કૃષ્ણદાસ દેવ એ પણ સાથ આપ્યો હતો, અને અંતે ગડબડદાસના સાથીઓ જે છે એ પકડાઈ ગયા અને ત્યારની સજા તમે કદાચ કોઈક મૂવી જોયું હોય તો તમને ખ્યાલ હોય કે સરકારે તોપને ગોળે જે છે એને ચડાવ્યા। એટલે શું? તો કે તોપનો ગોળો જ્યાંથી છૂટતો હોય ને ત્યાં માણસને રાખી દેવાનો, અને ત્યાં માણસને રાખી દેતા અને પછી ગોળો ગોળો છે છોડતા હતા। એટલે એકદમ આપણે એમ કહી શકીએ કે ખૂબ જ કરુણ એવું મૃત્યુ જે છે એ લોકોનું થતું હતું, તો આવી સજા જે છે એ અંગ્રેજ સૈનિકો આપતા હતા। ત્યારે ગડબડદાસને દેશ નિકાલની સજા રૂપે અંદમાન નિકોબાર અથવા તો આપણે અંદમાન જે ટાપુ કહીએ છીએ હાલ પણ તે જ, તો અંદમાન જે છે ત્યાં મોકલી દેવામાં આવીને ત્યાં તેમનું અવસાન થયેલું હતું।
તો આ વાત કરી આપણે ગડબડદાસની, એણે પણ ખૂબ જ સારી એવી આગેવાની લઈ અને આ સંગ્રામ છે એ ખેડ્યો હતો. ત્યારબાદ વાત કરીએ ઈડરથી, 16 માઇલ દૂર ચાપડું અથવા તો ચાપડ ગામના લોકો જે છે એમાં નાથાજી અને યામાજીની આગેવાની સ્વીકારી અને સંગ્રામમાં જોડાયા. તો સાબરકાંઠાનું જે ઈડર છે ત્યાંથી પણ આ જે સંગ્રામ છે એની શરૂઆત થયેલી હતી, અથવા તો સંગ્રામ જે છે ખેડાયો હતો. ઓખા મંડળ અને બારાડી વચ્ચે નંદાણા ગામના બ્રિટિશ લશ્કરીની છાવણી હતી અને નૌસેનાનો સેનાપતિ ડોનાવન અધીરો બનીને 4 ઓક્ટોબરે વહેલી સવારે સૈન્ય લઈને બેટની ખાડીમાં પહોંચી ગયો. એટલે કે હવે તો અંગ્રેજો જે છે એમાં પણ આપણે એમ કહી શકીએ કે એના પર રોષ ભરાઈ ગયો હતો. એ પણ આવા જે વિરોધ થતા હતા અને એને ડામી દેવાનો પ્રયત્ન કરતા હતા. તો સામે હતો બેટ દ્વારકાનો કિલ્લો અને ડોનાવને તોપ મારાનો આદેશ આપ્યો. પણ અહીંયા આપણે એક ખૂબ જ મહત્વની વાત કરવાની છે કે જેમાં વાઘેરો પાસે તો આવી કોઈ આધુનિક યુદ્ધ સામગ્રી હતી નહીં, એટલે કિલ્લાના ધરપકડ ગોળા છૂટવા માંડ્યા, ધડાધડ ગોળા છૂટવા માંડ્યા અને વાઘેર સ્ત્રીઓએ રસ્તો શોધી કાઢ્યો. એટલે અહીંયા હું તમને આખે આખું એને ચિત્ર દ્વારા જો તમને રજૂઆત કરું તો ધારો કે કોઈ એક તોપ ગોળો છે, એ તોપ ગોળો એ અંગ્રેજો સૈનિક જે છે એ છોડતા હતા. તો તોપ ગોળો જે છે એ તો ખૂબ જ ગરમ હોય અને આ ગરમ ગોળો જે છે એક જગ્યાએથી બીજી જગ્યાએ બેટ દ્વારકા વચ્ચે આપણે એમ કહી શકીએ કે થોડોક વચ્ચે પાણીનો ભાગ હતો, તો અહીંયાથી તોપ ગોળો છોડે અને સીધે સીધો આપણે એમ કહી શકીએ કે અલગ અલગ જગ્યાએ જઈને પડતો હતો અને ત્યાંની જે આપણે એમ કહી શકીએ કે મકાન અથવા તો કોઈ વસ્તુ છે એને બાળી નાખે અથવા તો ત્યાંના લોકો જે છે એને પણ મોતને ઘાટ ઉતારી દે. પણ વાઘેર સ્ત્રીઓ જે છે, વાઘેર કોમની જે સ્ત્રીઓ છે એણે શું કર્યું તો કે એકદમ ભીના એવા ગાડલા લઈ આવ્યા. તો આ ભીના એવા ગાડલા શું કરતા હતા તો કે જે ગોળો છે એકદમ ગરમ એવો ગોળો છે એને પહેલાં તો ઠારી દેતા હતા અને એને આગળ વધતો દેતા અટકાવતા હતા, કારણ કે ભારતીય લોકો જે છે આવી સ્ત્રીઓ જે છે એની પાસે તો કંઈ ગન કે એની પાસે તો બીજા કોઈ સામગ્રી હોતી નથી, તો આવા ગોળાઓનો આપણે એમ કહી શકીએ વિરોધ કેવી રીતના કરે અથવા તો આવા ગોળાઓનો સામનો કેવી રીતના કરે, તો એને આવી યુક્તિ લડાવી. આવી યુક્તિ જે છે હાલ અત્યાર સુધીની લડાઈમાં કોઈએ લડી હતી નહીં. તો તેમણે પોતપોતાના ઘરે ગાદલા હતા તે પલાળી અને ભીના કર્યા અને કિલ્લા ઉપર આવી ગયા અને પુરુષોને કહ્યું કે તમે હથિયારોથી યુદ્ધ કરો અને અમે તોપ ગોળાને આ ભીંજવેલા જે ગાદલા જે છે એનાથી ઝીલી અને અમે ઠારી દેશું. એટલે પુરુષો જે છે એ આપણે એમ કહી શકીએ કે અલગ અલગ એની પાસે બંદૂકો હતી એનાથી તેઓ યુદ્ધ કરતા હતા અને જે તોપ ગોળા આવતા હતા એનો સામનો આ વાઘેર સ્ત્રીઓએ કર્યું. તો આ કામ જે છે એ વાઘેર સ્ત્રીઓએ કર્યું અને દુનિયાના ઇતિહાસમાં કોઈ દિવસ આવી ઘટના બનેલી હતી નહીં. તો આવી જે વાઘેર સ્ત્રીઓ છે એ વાઘેર સ્ત્રીઓને ઝાંસી કી રાણી લક્ષ્મીબાઈ જેવું બિરુદ જે છે એ ઇતિહાસકારોએ તેને આપેલું છે કે આવું સાહસિક કામ જે છે એ સાહસિક કામ બીજી કોઈ સ્ત્રીઓએ કરેલું નહોતું અને આપણે એમ કહી શકીએ કે એને બિરુદ આપેલું છે ઝાંસી કી રાણી લક્ષ્મીબાઈ, જે આવી વાઘેર સ્ત્રીઓને બિરુદ આપેલું હતું. ઉત્તર ગુજરાતની જો વાત કરીએ તો પાટણ, ખેરાલુ, ભિલોડા, મુટેડી વગેરે જગ્યાએ સ્થાનિક લોકોએ સહાય સંગ્રામો થયો હતો અથવા તો સ્થાનિક લોકો જે છે એ પણ સંગ્રામમાં ઝપલાવ્યા હતા. 1858માં સૈન્ય સાથે તાત્યા ટોપે જે છે એ ગુજરાતમાં આવી ગયો હતો. તાત્યા ટોપે વિશે આપણે વાત કરી હતી અને તે પોતે રાજા નહીં પણ સેનાપતિ જેવું કામ કરતા હતા અને ત્યારે પણ આપણે કીધું હતું કે તેને ખાલી આપણે એમ કહીએ કે બિહારમાં કે ઉત્તર પ્રદેશમાં નહીં, આપણે ભારતના અલગ અલગ કેટલા બધા વિસ્તારમાં આ તાત્યા ટોપેએ વિરોધ કર્યો હતો અને યોગ્ય લડત જે છે એ કરી હતી. તો તાત્યા ટોપે જે છે ગુજરાતમાં પણ આવી અને 15 દિવસ પંચમહાલમાં રોકાયા હતા. અંગ્રેજ લશ્કર પાછળ પડતા છેવટે તેમને વાસવાડાના જંગલો જે છે એના તરફ જવાની ફરજ પડી હતી. તો આ વાત કરી કે ગુજરાતમાં કેવી રીતે આ જે સ્વાતંત્ર્ય સંગ્રામ જે છે એનો વિરોધ નોંધાયો હતો. છેલ્લે આપણે વાત કરીએ સંગ્રામનો અંત. આપણને એ તો ખ્યાલ જ છે કે એમાં અંગ્રેજોની જીત થઈ હતી, પણ સંગ્રામનો અંત જે છે એ કેવી રીતના થયો હતો? તો સમય દરમિયાન અંગ્રેજ સરકારને શસ્ત્રો અને સૈનિકોનો નવો પુરવઠો ઇંગ્લેન્ડ, ઈરાન વગેરે સ્થળેથી મળ્યો. એટલે કે સમય જતો ગયો
અને અંગ્રેજો જે છે એને સંદેશો મોકલાવ્યો કે અમારે સૈનિકોની જરૂર છે, તો આવા સૈનિકો પણ એને મળી રહ્યા. પછી શસ્ત્ર સરંજામ ખૂટવા આવ્યા હતા એ પણ તેને ઇંગ્લેન્ડ અને ઈરાનથી મળી ગયા. અને આપણે વાત કરીએ કે 1857ની 10મી મે થી જે શરૂઆત થઈ હતી સંગ્રામની, પરંતુ 1857ના જૂનના અંતમાં અંગ્રેજો પાસે બનારસ અને અલ્હાબાદ પુનઃ આવી ગયા હતા. એટલે કે હવે સૈનિકો આવી જતા ફરી પાછા અંગ્રેજો જે છે એ પોતે હાવી થઈ ગયા હતા. જુલાઈના અંતમાં કાનપુર પણ જીતી લીધું હતું. સપ્ટેમ્બર 1857માં દિલ્હી પણ પાછું મળી ગયું હતું. આપણે બહાદુર શાહ જે છે એ ખ્યાલ છે કે એણે 1857માં આપણે મે મહિનાથી જે સંગ્રામની શરૂઆત કરી હતી, તો એ પણ દિલ્હી પણ એ લોકોને પાછું મળી ગયું હતું. પછી તો કે બહાદુર શાહ જે છે એ બહાદુર શાહ અને તેની બેગમ જીનત મહાલ જે છે એ કેદ પકડાયા. તેમના શાહજાદાઓને અંગ્રેજોએ વધ કર્યો. તો આવી બધી વસ્તુ જે છે એ તે સમયમાં થયેલી હતી. બહાદુર શાહ અને તેની બેગમને બર્માની રાજધાની રંગૂનમાં જેલમાં રાખવામાં આવ્યા, જ્યાં તેનું મૃત્યુ થયું હતું. આમ તો જોકે બહાદુર શાહ જે છે એની 80 વર્ષની ઉંમર તો થઈ જ ગઈ હતી, તો એને બર્માના જેલમાં જવા દીધા. બર્મા એટલે હાલનું મ્યાનમાર, ત્યાં જવા દીધા અને ત્યાં તેનું મૃત્યુ થયું હતું. માર્ચ 1858માં લખનૌ પણ પાછું મેળવ્યું. ઝાંસીની રાણી જે છે, ઝાંસીની રાણીના જ એક વિશ્વાસઘાતી જે છે એના કારણે ઝાંસી જે છે એ પણ ફરી પાછું અંગ્રેજોને મળી ગયું. તે કાલ્પી તરફ ગયા. તે પછી તેણે ખૂંખાર લડાઈ લડી અને વીરગતિ પામ્યા હતા. તો આ વાત કરી આપણે અલગ અલગ જે આપણે જ્યાંથી શરૂઆત થઈ હતી. આપણે ભારતના નકશામાં પણ જોયું કે કઈ કઈ જગ્યાએથી આ સંગ્રામની શરૂઆત થઈ હતી, અને અંગ્રેજો જે છે એ સમય જતાં ફરી પાછા આ બધા પ્રદેશો છે એ બધા પ્રદેશો ફરી પાછા જીતવા લાગ્યા હતા. જગદીશપુર જે વાત કરી હતી, બિહારનું જગદીશપુર, એ કુંવરસિંહને લડાઈમાં મરણતોળ ઘા વાગવાથી એપ્રિલ 1858માં મૃત્યુ પામ્યા, અને એ જગદીશપુર પણ ફરી પાછું અંગ્રેજોના હાથમાં વહી ગયું. નાના સાહેબ પેશવા અંતિમ પરાજય બાદ તે નેપાળ તરફ ગયા. પાછળથી તેમણે ભાવનગર જિલ્લાના સિહોર ગામે વસવાટ કર્યો હોવાનું મનાય છે. જો કે એક પ્રકારે માન્યતા છે કે તે ભાવનગરમાં હતા, પણ હજી સુધી કોઈ તેની પુષ્ટિ કરી શક્યું નથી. ઈસવીસન 1902માં તેમનું અવસાન થયું હોવાનું પણ કહેવાય છે. એક પરિચિતે વિશ્વાસઘાત કરી અને તાત્યાને સરકારી અફસરોના હવાલે કરી દીધો. આપણે વાત કરી હતી કે તાત્યા ટોપે જે છે એ મધ્યપ્રદેશના જંગલો તરફ વયા ગયા હતા, પણ ત્યાં કોઈ એક વ્યક્તિ જે છે એના મિત્ર જે છે એણે બધી ખબર જે છે એ અંગ્રેજ સરકારને કહી દીધી, અને અંગ્રેજ સરકાર ત્યાં આવી અને આ તાત્યા ટોપેને મોતને ઘાટ ઉતારી દીધો. તો સરકારે 18 એપ્રિલ 1959ના રોજ તાત્યા ટોપેને ફાંસીની સજા આપી હોવાનો સરકારી અહેવાલ પ્રસિદ્ધ થયો છે. જો કે સરકારી અહેવાલ એવી રીતના પ્રસિદ્ધ થયો છે, પણ અન્ય લોકોની માન્યતા એવી છે કે આ તાત્યા ટોપે જે છે એને ત્યાંને ત્યાં જ મોતને ઘાટ જે છે એ ઉતારી દેવામાં આવ્યો હતો. પણ આપણે અત્યારે આ રીતે યાદ રાખશું, સરકારી જે કર્મચારી હતો સરકારે પ્રસિદ્ધ કરેલું છે એ પ્રમાણે તાત્યા ટોપેને ફાંસીની સજા આપેલી હતી. જુદા જુદા માધ્યમના આધારે એવું પણ જાણવા મળેલું છે કે તાત્યા તો છટકી ગયેલ, પણ અન્ય ભળતી વ્યક્તિ જે છે એને ફાંસી આપેલ છે. મેં તમને કીધું એ પ્રમાણે કે અંગ્રેજો જે છે એ લોકો છાપે એ રીતે જ બધાએ માનવું પડતું હતું, કારણ કે અન્ય કોઈ આપણે એમ કહી શકીએ કે અહેવાલ જે છે એ આપણને મળી આવેલો નથી. અને મેં તમને કીધું એ પ્રમાણે કે તાત્યા ટોપે જે છે એને ત્યાંને ત્યાં જ મોતને ઘાટ ઉતારી દીધો હતો, પણ અંગ્રેજોએ એવું જાહેર કર્યું કે અમે તેને ફાંસી આપેલી છે. તાત્યાએ જીવનના અંતિમ વર્ષો જે છે એ નવસારીમાં ગાળ્યા હોવાનું મનાય છે. સંગ્રામ નિષ્ફળ કેમ ગયો? થોડું ઘણું તો આપણે વિચારી શકીએ, અથવા તો આપણે અગાઉ પણ ચર્ચા કરી છે કે એક પ્રકારે જે સંગઠન થવું જોઈએ એ સંગઠન જો થાત તો અંગ્રેજ સૈનિકો જે છે તો સાવ ઓછી માત્રામાં હતા. તો ભારતના લોકો જે છે એકી સાથે બધાએ જો વિરોધ કર્યો હોત તો શું થાત? તો અંગ્રેજી સૈનિકો જે છે એ આશરે આપણે એમ કહી શકીએ કે 10 થી 15 દિવસમાં આખે આખું ભારત સાફ થઈ જાય. તો એવું પણ આપણે વિચારી શકીએ. પછી તો કે કેટલાક ભારતીય રાજવીઓ છે એ અંગ્રેજો સાથે ભળી ગયા હતા. ગુજરાતમાં પણ કેટલાક એવા રાજવીઓ છે કે અંગ્રેજો સાથે ભળી ગયા હતા.
હવે આખો દેશ એનો વિરોધ કરતો હોય તો આપણે પણ એક ભારતીય તરીકે તેનો વિરોધ કરવો જોઈએ, પણ એવું તેણે કરેલું નથી. તો આ વસ્તુ, આવા કારણો જે છે, આપણે આપણી રીતે પણ વિચારી શકીએ. પણ આપણે અહીંયા જોઈએ તો સંગ્રામમાં સંકલનનો અભાવ હતો, જે રીતના વાત કરી પ્રમાણે કે એક પ્રકારને કેન્દ્રીય નેતાગીરીને બદલે માત્ર સ્થાનિક નેતાગીરી નીચે લડાયો હતો. આવું થવાનું કારણ પણ આપણે કહી શકીએ કે ત્યારે જે સંદેશાવ્યવહાર અથવા તો ત્યારે જે છે એ અલગ અલગ વ્યક્તિઓની હેરફેર કરવી એ બહુ બધું અઘરી વસ્તુ હતી. તો એક જ સત્તા નીચે કોઈ દિવસ આ સંગ્રામ છે એ થઈ શકે એમ ન હતો. એ પણ એક નિષ્ફળતાનું કારણ કહી શકાય. જ્યાં તાકાત ઓછી પડતી ત્યાં વધારાની નવી તાકાત, શસ્ત્રો, સૈનિકોના સ્વરૂપમાં સહાય પહોંચાડવી એવી વ્યવસ્થા કોઈ હતી નહીં. કેટલીક જગ્યાએ જે આપણે એમ કહી શકીએ કે વધારાના સૈનિકો હતા, તો એ સૈનિકો જે છે એને ક્યાં જરૂરિયાત છે એ તો ખબર હોવી જોઈએ ને, તો એ ત્યાં જઈને મદદ કરી શકે, પણ એવું પણ થઈ શકેલું નહોતું. સંગ્રામની શરૂઆત જે છે એ આપણને ખ્યાલ જ છે કે 31મી મેના રોજ થવાની હતી, પણ આયોજન છે એ આયોજન વેરવિખેર થઈ ગયું અને સંગ્રામની શરૂઆત જે છે એ 10મી મેના જ રોજ થઈ ગઈ. એટલે અંગ્રેજો જે છે એને ખબર પડી ગઈ કે ખરેખર આ સંગ્રામ જે છે એ ખૂબ મોટા પાયે યોજાવાનું છે, એટલે આપણે પહેલેથી તૈયારી કરી નાખીએ. ત્યારબાદ સંગ્રામનું ઉગ્ર સ્વરૂપ જે છે એ મોટે ભાગે ઉત્તરના કેટલાક વિસ્તારો પૂરતું મર્યાદિત હતું. અંગ્રેજોનું શાસન જે છે એ તો ઘણી બધી જગ્યાએ હતું, ભારતના કેટલા બધા વિસ્તારોમાં હતું, દક્ષિણ ભારતથી લઈને ઉત્તર ભારત, પૂર્વ ભારતથી લઈને પશ્ચિમ ભારત, પણ ઉત્તર જે ભારત છે ત્યાંના લોકો જે છે એ લોકોનો વિરોધ વધારે હતો, જ્યારે દક્ષિણ ભારતના અમુક પ્રદેશ સુધી તો આવો સંદેશો પણ નહોતો પહોંચેલો. તો ઉત્તર ભારતના કેટલાક વિસ્તાર પૂરતું મર્યાદિત હતું અને મોટા ભાગના સમાજ સુધારકો સીધી કે આડકતરી રીતે સંગ્રામમાં જોડાયા ન હતા. અહીંયા આપણે સમાજ સુધારકો અથવા તો આવા જે વિરોધીઓ જે છે એ પણ જો ભારત સાથે જોડાઈ ગયા હોત અને એ પણ અંગ્રેજોનો વિરોધ કરવા લાગ્યા હોત તો પણ ફેર પડત. તો આપણે એટલું યાદ રાખવાનું છે કે આવા જે અમુક અધિકારીઓ છે અથવા તો અમુક વ્યક્તિઓ જે છે એ પણ આ સંગ્રામનો વિરોધ કરતા હતા. આ બતાવે છે કે સંગ્રામને ચેતનાથી ઉભરતા શિક્ષિત વર્ગને ટેકો મળ્યો ન હતો. એટલે કે કેટલાક લોકોને અંગ્રેજી શાસન પદ્ધતિ જે છે એ જ સારી લાગતી હતી, એ સંગ્રામમાં જોડાયા તો નહીં અને તેને સાથે ન આપ્યો ભારતના વ્યક્તિઓનો, માટે પણ સંગ્રામ જે છે એ નિષ્ફળ ગયો હતો. વિશાળ ભારત તેની પ્રાદેશિક વિવિધતા માટે જાણીતો છે. જુદા જુદા રાજ્યના લોકોની ભાષા, ખોરાક, પહેરવેશ વગેરે પણ જુદા જુદા છે. તેઓ બ્રિટિશ શાસન પહેલા જુદી જુદી પ્રાદેશિક સત્તાઓ નીચે જીતવા આવ્યા હતા. એટલે કે લોકો જે છે એ ભારતને પોતાનું રાષ્ટ્ર, એક રાષ્ટ્ર માનતા નહોતા. અને એવો પણ અભાવ હતો, આપણે એમ કહી શકીએ ગુજરાત જે છે એમાં લોકોની ભાષા ગુજરાતી છે, હવે એને તામિલ ન આવડતી હોય તો એ બે વચ્ચે આપણે એમ કહી શકીએ કે એક પ્રકારનું કોમ્યુનિકેશન જે છે એ થઈ શકે નહીં. તો તેને હજી તેમનામાં ભારત જે છે એ મારું રાષ્ટ્ર છે કે નહીં, એમ ભારત નાગરિક, અમે ભારતીય નાગરિકો છે એવી ભાવના જે છે એ પ્રજામાં કે રાજામાં વિકાસ પામી ન હતી. જોકે રાષ્ટ્રીય એકતા જે છે એ ગામ પૂરતી, એક શહેર પૂરતી મર્યાદિત હતી. દરેક લોકો જે છે એને અંગ્રેજોથી કંટાળી તો ગયા હતા, પણ આવો આખો દેશ નહોતો વિચારતો. આખા દેશના લોકો જે છે એ ધારો કે એકસાથે ભેગા મળીને આ રીતના સંગ્રામ કર્યો હોત તો નિશ્ચિત ભારતનો જ વિજય થાત. પણ હજી કેટલાક લોકો જે છે એને ભારત મારું રાષ્ટ્ર જે છે એવી ભાવના જાગી હતી નહીં. ઘણા બધા રાજાઓ જે છે એ સમયે આપણે એમ કહી શકીએ કે અંગ્રેજોના પક્ષમાં હતા અથવા તો ઉદાસીન હતા. અંગ્રેજો જે છે એના વિરોધ કરવાની જગ્યાએ એના પક્ષમાં વયા ગયા હતા. ગુજરાતમાં પણ કેટલા એવા રાજાઓ હતા કે જે અંગ્રેજનો પક્ષ તાણતા હતા, પછી શીખો અને ગુરખાઓ અંગ્રેજોના પક્ષમાં લડીને લડતા હતા. તો શીખો એટલે કોણ આવશે, તો કે પંજાબની આસપાસના વિસ્તારના લોકો અને ગુરખાઓ. હાલ પણ ગુરખાઓ જે છે એ પોતાની વીરતાને લીધે જાણીતા છે. તો આ ગુરખાઓ જે છે એ નેપાળની આજુબાજુના વિસ્તારમાં આવા લોકો જે છે એ અંગ્રેજોના પક્ષમાં રહીને લડતા હતા. તેમણે સંગ્રામને નિષ્ફળ બનાવવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. એટલે ભારતીય હોવા છતાં પણ આપણે એમ કહી શકીએ કે તેઓ અંગ્રેજોનો સાથ આપતા હતા.
સંગ્રામના લશ્કર શસ્ત્રો અને સેનાપતિની સરખામણીમાં અંગ્રેજો વધારે ચડિયાતા હતા. શસ્ત્રોની બાબત ના તો આપણે વિચારી શકીએ કે તોપ છે, પછી અલગ અલગ રાઇફલો છે, એ બધી વસ્તુ અંગ્રેજો પાસે વધારે હતી. જુદા જુદા આગેવાનો ભારતમાંથી અંગ્રેજોને હરાવવાને બદલે પોતે ગુમાવેલી સત્તા પાછી મેળવવાની આશયથી લડતા હતા. એટલે કે પોતાની સત્તા જે છે, ધારો કે આપણે એમ કહી શકીએ કે બંગાળ જે છે એના અલગ અલગ પ્રદેશ ઉપર અંગ્રેજોએ પોતે કબજો જમાવી લીધો હોય તો બંગાળના લોકો જે છે અથવા તો બંગાળનો રાજા શું પ્રયત્ન કરશે કે ભાઈ મારી સત્તા આવી જવી જોઈએ, પછી ભલે આખા દેશનું જે થવું એ થાય. એટલે કે પોતાને સંકુચિત મગજના હતા અને પોતાની સત્તા જે છે એ મળી જાય અથવા તો પોતે ગુમાવેલા રાજ્ય છે એ મળી જાય એટલે પોતે આ સંગ્રામમાં ભાગ લેતા નહીં. તેથી તેઓ અન્ય માટે સમૂહમાં લડ્યા નહીં. આ પણ આપણે એમ કહી શકીએ કે નિષ્ફળ જવાના કારણો કહી શકીએ. હવે વાત કરીએ અંતિમ એનું પરિણામ અને અસરો. તો અંગ્રેજોની સત્તા જે છે એ પાછી મેળવવા મૂળ ધ્યેયમાં સંગ્રામ છે એ નિષ્ફળ ગયો, છતાં કેટલાક યુગ પરિવર્તક જે છે એ પરિણામો આવ્યા. અંગ્રેજો પાસેથી સત્તા જે છે એ મેળવવા માટે સંગ્રામ ખેલાયો હતો, પણ ભારતીયો જે છે એ નિષ્ફળ ગયા. અને એમ કહી શકીએ કે ફરી પાછું જે અંગ્રેજો જે છે એણે પોતે પોતાની સત્તા જે છે ભારતમાં મેળવી લીધી, પણ એના લીધે કેટલાક પરિવર્તનો પણ આવ્યા કે ભારતમાં કંપની શાસન છે એનો અંત આવ્યો. કારણ કે ભારતમાં જે આ બધા અંગ્રેજો આવ્યા હતા એ હવે વેપાર નહોતા કરતા, હવે તે ભારતના લોકોનું શોષણ કરતા હતા અને ખૂબ જ નુકસાન પહોંચાડતા હતા. એટલે કોઈ યોગ્ય રીતે શાસન થતું નહોતું, ખાલી ને ખાલી એક જ પ્રવૃત્તિ કરવાની કે શોષણ કરવાનું. તો આવી વસ્તુથી કોઈ દિવસ કોઈ દેશમાં રાજ કરી શકાય નહીં. માટે હવે કંપની શાસનનો અંત આવ્યો અને ભારતમાં બ્રિટિશ તાજ જે છે એ સીધા શાસન હેઠળ આવ્યું. એટલે કે હવે ભારતમાં જે ગવર્નર જનરલ હતા અથવા તો આપણે જે અલગ અલગ ગવર્નર જનરલ ભણી ગયા, ડેલહાઉસી, પછી વોરન હેસ્ટિંગ્સ, કોર્નવોલિસ, આ બધા લોકો જે છે એ લોકોનું શાસન હવે જતું રહ્યું છે. હવે બ્રિટિશ તાજ અથવા તો બ્રિટિશના લોકો જે છે એ જ પોતે શાસન કરવા લાગ્યા. દેશી રાજ્યોની આંતરિક બાબતમાં દખલગીરી કરવાનું બંધ કર્યું. એટલે શું આપણે કીધું હતું કે સામાજિક પરિવર્તન, સંસ્કૃતિને નુકસાન નહીં પહોંચાડવાનું, ભારતીય લોકોની સંસ્કૃતિ જે છે એને એ મુજબ જ વર્તવા દેવાનું, તેથી એ લોકો જે છે વિરોધ કરશે નહીં. તો દેશી રાજ્યો જે છે એની આંતરિક બાબતમાં દખલગીરી કરવાનું બંધ કર્યું. અંગ્રેજ સરકારને ભારત પ્રત્યેની નીતિમાં ફેરફાર કરવાની ફરજ પડી. એટલે કે જે રીતના સતત ને સતત શોષણ થતું હતું એવી નીતિમાં થોડો ઘણો ફેરફાર કર્યો, પછી હિન્દી સૈનિકના પગાર ભથ્થામાં અને સગવડોમાં વધારો કરવામાં આવ્યો. એટલે શું આપણે અગાઉ કીધું કે 7 રૂપિયા પગાર હિન્દી સૈનિકોના, 150 રૂપિયા પગાર અંગ્રેજી સૈનિકોના, તો એમાં પણ પગાર ભથ્થામાં ફેરફાર કરી યોગ્ય પગાર ભથ્થા આપવામાં આવ્યા, જેથી ભારતીયોને પણ સંતોષ મળે. ભારતના લોકોમાં રાષ્ટ્રવાદી ભાવના ઉત્પન્ન કરવામાં માટે આપણે એમ કહી શકીએ કે આ સંગ્રામ જે છે એને પ્રેરણા પૂરી પાડી હતી. પણ અંગ્રેજો જે છે એને યોગ્ય રીતે બુદ્ધિ વાપરી અને હજી પણ આપણે એમ કહી શકીએ કે 100 વર્ષ સુધી એ લોકોએ શાસન કર્યું હતું. તો આ વાત કરી આપણે 1857ના વિપ્લવની. હાલ આપણે આ 1 થી લઈને 9 ચેપ્ટર જે છે એ પૂરા કર્યા. આગળના લેક્ચરમાં આપણે જે વિભાગ 2 છે અથવા તો સેમેસ્ટર 2 છે એના વિશેની ચર્ચા છે એ કરશું. આભાર.